ચલો આપણે કેપેસિટરને લગતો એક મોસ્ટ આઈએમપી દાખલો છે એ ગણીએ બરોબર તો ચલો પહેલા કેપેસિટરની આપણે ઊર્જા ની વાત કરી હતી તો ઊર્જા કેટલી હોય ભાઈ સૂત્ર બોલે હડો કેપેસિટરની ઊર્જા તો આપણને ખબર છે 1/2 cv² પછી બીજું q² / 2c અને બી ત્રીજું થશે 1/2 qv કેપેસિટરની સ્થિતિ ઊર્જાના ત્રણ સૂત્રો આયા હતા 1/2 cv² q² / 2c અને 1/2 qv બરોબર તો ચલો આ ઊર્જાને લગતો આ દાખલો છે બરોબર અને આઈએમપી દાખલો છે તો આપણા અહીંયા રકમો એવું આપેલું છે સ્વાધ્યાયનો 2.27 છે રકમો એવું આપેલું છે કે 4 માઇક્રોફેરાડેના કેપેસિટરને 200 વોલ્ટની બેટરી સાથે વિદ્યુત ભારિત કરવાનું છે એટલે અમુક વિદ્યુતભાર સંગ્રહ કરાવવાનો છે 200 વોલ્ટની બેટરી દ્વારા બરોબર હવે એ બેટરીનો દૂર કરી અને 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર સમાંતરમાં જોડવાનું છે કયા જોડાણમાં જોડવાનું છે સમાંતરમાં તો આ દરમિયાન ભાઈ કેટલી ઊર્જાનો વ્યય થશે એ શોધવાનું છે બરોબર તો આપણે પહેલા અહીંયા વિચારીએ ભાઈ અહીંયા કેટલી ઊર્જા છે અને પછી આ બંનેની કુલ ઊર્જા કેટલી છે બરોબર અહીંયા સપોઝ 100 હોય અહીંયા 70 હોય બંનેની કુલ ઊર્જા તો વ્યય કેટલો થેલો કહેવાશે 30 નો વ્યય થેલો કહેવાય બરોબર તો એ આપણે શોધવાનું છે કે ભાઈ અહીંયા કેટલી ઊર્જા છે અને અહીંયા કેટલી ઊર્જા છે બરોબર તો ચલો પહેલા શોધી લઈએ चार माइक्रोफेराडे ना कैपेसिटर ने 200 वोल्ट नी बैटरी द्वारा विद्युत भारित करता संग्रह पावती ऊर्जा U = 2 1/2 cv² 2 × 10⁻⁶ 4 × 10⁻⁶ 4 × 10⁻⁶ 2 × 2 = 4 200 નો વર્ગ 2 નો વર્ગ 4 અને 2 0 નો વર્ગ 4 0 થઈ જશે બરોબર તો કેટલી ઊર્જા રહેશે 4 2 8 ગુણ્યા આ 4 0 જતા રહે એટલે -2 જુલ જેટલી ઊર્જા જમા થાય કોણા પર આ ઊર્જા આવી આપણે 4 માઇક્રોફેરાડે બરોબર હવે આપણે બેટરી દૂર કરી અને 2 માઇક્રોફેરાડેને સમાંતરમાં જોડવાનું છે તો ઊર્જા શોધવી છે તો ઊર્જા શોધવા માટે મારી જોડે ત્રણ સૂત્રો છે 1/2 cv² q² / 2c અને 1/2 qv તો ચલો આમાંથી કયું સૂત્ર આપણે અહીંયા લઈ શકીએ તો વોલ્ટેજ નહી અહીંયા અવેલેબલ છે વોલ્ટેજ ના એટલે આવી વાળું એ ના આવે આવી વાળું પણ નહી આવે આવશે તો q² / 2c આવશે એટલે ઓના માટે q² / 2c લખી શકીએ અને આના માટે પણ q² / 2c લખી શકીએ તો ચલો q² / 2c તો એમાં q નહી અહીંયા કેટલો વિદ્યુતભાર સંગ્રહ પામો અને અહીંયા કેટલો સંગ્રહ પામો તો ચલો આ બંનેમાં વિદ્યુતભાર કોણ લઈને આવે 2 માઇક્રોફેરાડે વાળું કેપેસિટર તો ભાઈ વિદ્યુતભાર રહિત છે બરોબર એટલે વિદ્યુતભાર છે તો કુના જોડે છે 4 માઇક્રોફેરાડે કેમ ભાઈ 4 માઇક્રોફેરાડે જોડે છે કારણ કે એનો 200 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે બરોબર તો આપણે ફરીથી વિદ્યુતભાર શોધી દઈએ કે 4 માઇક્રોફેરાડેના કેપેસિટર પર 400 વોલ્ટની બેટરી સાથે જોડતા જમા થયેલ વિદ્યુતભાર q = cv લખી શકીએ તો ચલો qc કેટલો છે ભાઈ 4 × 10⁻⁶ વી કેટલો છે 200 તો q = 4 × 800 × 10⁻⁶ આટલો વિદ્યુતભાર કુલમ વિદ્યુતભાર જમા પામ્યો કોના ઉપર જમા પામ્યો 4 અહીંયાથી લઈને આવ્યો બરોબર તો બે સાથે જોડીએ એટલે એ શું કરે પોતાનામાંથી થોડો વિદ્યુતભાર એટલે 800 છે કે તો 800 માંથી થોડોક વિદ્યુતભાર બે ને આપશે અને થોડો પોતાને જોડે રહેવા દેશે તો કેટલો આપશે એ શોધવું છે વિદ્યુતભાર શોધવું છે ભાઈ અહીંયા ટોટલ 800 છે 800 માંથી અહીંયા કેટલો છે અને અહીંયા કેટલો છે તો એ શોધવા માટે આપણે શું કરીએ કે અહીં
4 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડે વાળા કેપેસિટર કયા જોડાણમાં હશે ભાઈ? સમાંતર જોડાણમાં, બરોબર? તો સમાંતર જોડાણમાં હોવાથી સમાંતર જોડાણમાં શું સમાન રહે? વિદ્યુત સ્થિતિમાન, આપણે પહેલા જ વાત કરી હતી સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન સમાન રહે, એટલે V1 is equal to શું લખશું આપણે? V2, બરોબર? એટલે ઓનું સ્થિતિમાન V1 અને અહીંયાનું સ્થિતિમાન V2, બરોબર? તો V1 is equal to V2. તો ચલો હવે અહીંયા વિદ્યુતભાર કેટલો થાતી લઉં હું Q1 અને અહીંયા કેટલો થાતી લઈએ આપણે Q2. કે ભાઈ ટોટલ 800 છે, એમાંથી અહીંયા કેટલો છે Q1 અને અહીંયા કેટલો છે Q2 છે. તો ચલો અહીંયા શું લખાશે? Q1/C1, Q is equal to CV, તો V is equal to Q/C. અહીંયા શું લખાશે? Q2/C2. ચલો Q1/C1 કેટલું? તો 4. Q2/C2 કેટલું? 2 માઇક્રોફેરાડે, એટલે -100 ગાત લખો તો અહીંયા ઉડી જવાની હતી, એટલે અહીંયા આપણે ના લખી. તો Q1 is equal to 4Q2/2, તો Q1 is equal to કેટલા થઈ જશે? 2Q2. આ સમીકરણ એક આલતી, બરોબર? અને અહીંયા કુલ વિદ્યુતભાર 800 છે, માટે આપણે લખી શકીએ કે ભાઈ Q1 + Q2 is equal to કેટલા છે? ટોટલ 800 લઈ રહ્યા છે, તો 800 માંથી Q1 અહીંયા ગયો, Q2 અહીંયા ગયો, તો Q1 + Q2 is equal to કેટલા છે? 800 × 10⁻⁶. આને સમીકરણ 2 આપી દઈએ, સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકી દઈએ. તો સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, બરોબર? ચલો Q1 + Q2 is equal to 800 × 10⁻⁶ આટલું આવ્યું હતું ભાઈ આપણે, બરોબર? તો ચલો Q1 ની કિંમત શું આવી ભાઈ? 2Q2 + Q2 is equal to 800 × 10⁻⁶. તો 3Q2 બરાબર 800 × 10⁻⁶. તો Q2 is equal to 800/3 × 10⁻⁶. આટલો Q2 આવ્યો, બરોબર? ચલો હવે Q1 શોધવો છે, તો Q1 શોધવા માટે આપણને ખબર છે કે Q1 is equal to કેટલા છે? 2Q2. સમીકરણ 1 પરથી તો 2Q2 ની કિંમત 800/3 × 10⁻⁶, તો કેટલા થઈ જાય? 1600/3 × 10⁻⁶. કુલ આપણને આ Q1 અને Q2 મળી ગયા. આપણા જોડે Q2 અને Q1 બંને આવી ગયા. ઊર્જા શોધવી છે, તો ચલો બેટરી દૂર કર્યા પછી 4 માઇક્રોફેરાડે ના કેપેસિટર માં સંગ્રહિત ઊર્જા U is equal to Q² / 2C લખીએ. તો આપણે તેનો માર્યું છે વિદ્યુતભારનો Q1² અને C1. તો ચલો Q1 કેટલા આવ્યા છે? 1600/3 × 10⁻⁶ નો વર્ગ / 2 C1. C1 કેટલા થશે? 4 × 10⁻⁶, બરોબર? તો ચલો કોનું સાદું રૂપ આપીએ આપણે, બરોબર? તો ચલો સાદું રૂપ આવશે 1600/9/2/4. (35555.5 × 10⁻⁶ જુલ આટલી ઊર્જા આવી, બરોબર? ચલો એ જ રીતે 2 માઇક્રોફેરાડે ના કેપેસિટર માં સંગ્રહિત ઉર્જા, તો U2 is equal to Q2² / 2C2. Q2 કેટલા છે ભાઈ? તો 800/3 છે. 800/3 × 10⁻⁶ નો વર્ગ છેદ મો C2 કેટલા છે? 2 × 10⁻⁶ છે, બરોબર? તો ચલો એનું ફરીથી આપણે સાદુરૂપ આપી દઈએ. તો 800/9/4, તો
ऊर्जा लखी है तो U is equal to U1 plus U2, U dash नो मार दिए, तो U1 कितना आया? 35555.5 गुणा 10 नी माइनस 6 आ 17777.7 गुणा 10 नी माइनस 6 बरोबर। तो चलो सरवाळो करी दिए 35555.5 तो 5 53333.2 गुणा 10 नी माइनस 6 जूल ऊर्जा थई बरोबर। खबर पड़ी भाई दरेक ने। चलो अमुव्यय થતી ઉર્જા શોધવાની છે, તો પહેલા આપણે કેટલી ઉર્જા આવી હતી ભાઈ 1/2 CV² લખ્યું એ વખત બરોબર, તો એ ઉર્જામાંથી આ ઉર્જા આપણે બાદ કરી દઈશું બરોબર, એટલે આપણને વ્યય થતી ઉર્જા મળી જશે। ખબર પડી। બીજી એક વાત આપણે બાદ બાકી કરવાની છે, તો કુલ ઉર્જા કેટલી હતી શરૂઆતમાં બરોબર, તો અહીંયા લખી આપણે ઉર્જાનો વ્યય, ઉર્જા નો વ્યય ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ કુલ શરૂઆતની ઉર્જા યુ હતી અને નવી ઉર્જા આપણે યુ ડેશ નામ આપી દીધું, તો યુ ડેશ યુ યુ કેટલા હતા 8 ગુણ્યા 10 ની માઇનસ 2 હતા અને આ કેટલા છે ભાઈ 10 ની માઇનસ 6 આ બે જ રાખો ખાલી, તો 1 2 3 4 તો કેટલા લખાશે 5.33 ગુણ્યા 10 ની માઇનસ 2 એટલે આ લગભગ 2.67 ગુણ્યા 10 ની માઇનસ 2 જૂલ જેટલો જવાબ આવશે બરોબર। તો આપણો ફાઇનલ આન્સર છે કે ભાઈ ઉર્જા નું વેગ કેટલો થશે 2.67 ગુણ્યા 10 ની માઇનસ 2 જૂલ થશે બરોબર। ખબર પડી ભાઈ દરેકને। સેમ આપણે હાલ સ્વાધ્યાયનો 2.27 ગણ્યો એ જ રીતે સ્વાધ્યાયનો 2.11 નું ઉદાહરણ 2.10 છે જે તમારે ઘરેથી ગણવાના રહેશે બરોબર, અને મન ગણી અને એ પેજ ગણાઈ જાય એટલે WhatsApp કરવાનું રહેશે બરોબર। તો ચલો રકમ આવી છે, આકૃતિ દોર દીધી છે, 600 નું 200 વોલ્ટ સાથે જોડવાનું છે અને પછી બેટરી દૂર કરી અને 600 નું 600 સાથે જોડવાનું છે બરોબર, અને અહીંયા સેમ એ જ રકમ જેવું છે 900 નું 100 વોલ્ટ સાથે જોડવાનું છે અને બેટરી દૂર કરી અને 900 નું 900 સાથે જોડવાનું છે। અને બીજું એક વાત કે ભાઈ આ 2.27 નો બુકમાં જવાબ ખોટો આપેલો છે, પાછળ જે આન્સર આપેલા છે એ ખોટા છે, જે આન્સર આવ્યો એ સાચો છે બરોબર, અને આ બંને દાખલા ગણી અને મને પેજ WhatsApp કરવાનું રહેશે